ધર્મના આભૂષણો અનેક પ્રકારના છે, પણ એમાં નિર્માની જેવું આભૂષણ એકે નથી. માટે મહારાજને નિર્માની ભક્તો બહુ ગમે છે. તમે શ્રીજી મહારાજનું જીવન તમે જુઓ, મહારાજની પદ્ધતિ તમે જુઓ, મહારાજની શૈલી તમે જુઓ, નિર્માની ઉપર મહારાજ બહુ રાજી થયા છે. અને જેણે સ્વભાવ છોડ્યા ને એ શ્રીજી મહારાજના મુંગટમણી થઈ ગયા હો, હા એના ઉપર મહારાજ બહુ રાજી થઈ ગયા હો, અતિ રાજી થઈ ગયા. ભગવાનને રાજી કરવાની મોટી ચાવી આ છે, બસ નિર્માની પણ ઉપર. ભગવાનના ભક્તની ભક્તિ કરું છું, ભગવાનના ભક્તનો પણ હું ભક્ત છું. શું એને લગાવ છે પોતાના ભક્ત સાથે? એક ભગવાનના ભક્તની સેવા કરવાથી પુરુષોત્તમ ઉપર કેટલું ઋણ ચડી જાય છે, પોતે ભગવાન કેટલું ઋણ સ્વીકારી લે છે એક ભક્તની સેવા કરવાથી. કે અમારા ભક્તને જો એક વિછનું દુઃખ હોય તો એક રૂવાડે કરોડ કરોડ વિછનું દુઃખ મને આવે, પણ મારા ભગતને ન આવે. અને મારા ભગતને ભિક્ષા માગવાનું લખ્યું હોય, રામ પાત્ર લઈને ભીખ માગવાનું હોય તો અમને આવે, અમે ભીખ માગી, પણ અમારો ભગત ના માય. ભગવાનના ભક્તના હૃદયની અંદર ભગવાનને દેખો. ભગવાનની સેવા કરવાથી 100 જન્મે કરીને શુદ્ધ થવાનું હોય, પણ ભક્તની સેવા સેમ ભાવે કરે ને તો 100 જન્મે શુદ્ધ થવાનું, આને આ જન્મે થાય. અહીંયા સેવા કરવી છે અને ધામમાં જઈને પણ ભગવાનને ભગવાનના ભક્તની સેવા કરવી. એવા જે ભક્ત થાય છે જેને ભગવાનની સેવા જ કરવી છે, ભગવાનના ભક્તની સેવા કરવી છે, ભગવાનનો રાજીપો જ રહેવો છે, ભગવાનના રાજીપામાં જ પોતાનું જીવન વ્યતીત કરવું છે, આ લોક પરલોક બધી આજ કે પછી જીવતા કે મર્યા પછી પણ જેને ભગવાનની ઈચ્છા પ્રમાણે જ પોતાનું જીવન વ્યતીત કરવું છે, એવાને ભગવાન આધીન થઈ જાય છે. એનાથી ભગવાન છૂટી નથી શકતા. મને મારા સેવક મારી જે સેવા કરે છે, મારા ભક્તની જે સેવા કરે છે, એના જેટલો મને વાલો બીજો કોઈ નથી. દાસના દાસ મહારાજને આજ કરાવવું છે, આપણી પાસે આજ કરાવવું છે. ભલે ને કોક આપણી નિંદા ટીકા કરે, જે કરે તે, આપણે ભગવાનના ભક્તનો જેટલો મહિમા સમજાશે, જેટલો મહિમા સમજાશે એટલો દાસત્વ ભાવ આવશે, અને જેટલો દાસત્વ ભાવ આવશે એટલા મહારાજ આપણા હૃદયમાં નિવાસ કરીને રહેશે. એવા જે પુરુષોત્તમ નારાયણના ભક્તો એ કેટલા મહાન છે, એનો કેટલો મોટો મહિમા છે. તો આપ કોનું ભજન કરો છો? આપનાથી પર, આપનાથી મહાન કોણ છે? અને ત્યારે મહારાજ કે સ્વામી અમારાથી પર, અમારાથી મહાન, અમારે ભજન કરવા લાયક જો કોઈ હોય ને તો તમારા જેવા ભક્તો છે, એનો મેં ભજન કર્યું છે. એક નિર્માનીપણાના ગુણે, દાસત્વ ભાવના ગુણે કરીને ભગવાનને કેવા રાજી કર્યા, ભગવાનને કેવા વશ કરી લીધા. પોતાનો ભગત વાળો છે, ભગતની પાછળ પાગળ બની જાય. મારો પ્રભુ નીલકંઠ વર્ણી 5 દિવસ ઉઘાડા શરીરે દિવસમાં 3 વાર માનસરોવરે સ્નાન કર્યું છે. કેમ રહ્યા છે? કોના માટે? કોના માટે? શા માટે? એને તપ કરવાની શું જરૂર હતી? એને માનસરોવર જોયું નહોતું? આપણા કલ્યાણ માટે મહારાજ વન વિતરણ કરે છે, આપણા કલ્યાણ માટે માનસરોવરમાં સ્નાન કરે છે. શું પ્રભુએ કર્યું છે? શું પ્રભુએ કર્યું છે? ભગવાનને રાજી કરવા માટેનો ઉપાય ભગવાનના ભક્તની મન કર્મ વચને સેવા. ભગવાનના ભક્તની સેવા કરવી એને મેં મુક્તિ માની છે. જેનું સારું થાય છે એનું ભગવાનના ભક્તની સેવાથી થાય છે. ભગવાનને રાજી કરવાનું મહાનમાં મહાન
શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો દાસના દાસ થઈને ભગવાનની અને ભગવાનના ભક્તની ટેલ ચાકરી કરવી, સેવા કરવી, સેવા કરવી, સેવા કરવી.